हेलो विद्यार्थी मित्र, गुड मॉर्निंग। છેલ્લે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 6 ત્રિકોણ છે પૂરું કર્યું હતું, એટલે આપણે 1 થી લઈ 7 અને ચેપ્ટર નંબર 15 વિષય પૂર્ણ થયેલા છે। ચેપ્ટર નંબર 11 લેવાનો હતો, પણ ચેપ્ટર નંબર 11 છે એ રચના વાળું છે, એ આપણે જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે તમારી રૂબરૂમાં છે આપણે કરવાનું રહેશે। રચના ચેપ્ટર એ વિડિયોની અંદર છે, એ તમને અનુકૂળ પડશે નહીં તો। એના પછી જોઈએ કે ચેપ્ટર નંબર 8, 1 થી 7 આપણે કમ્પ્લીટ થયા છે, હવે ચેપ્ટર નંબર 8। તો ચેપ્ટર નંબર 8 છે, અત્યાર સુધીમાં જેટલા આપણે ચેપ્ટર કર્યા એ બધા ચેપ્ટરમાં આપણે હાર્ડ કહી શકીએ, બરોબર, સૌથી અઘરું ચેપ્ટર કહી શકીએ, કેમ કે આની અંદર તમારે સૂત્ર છે એ પાકા કરવાના થાય, પછી તો કે સાઈન કોસ ટેન એટલે કે બધા ખૂણાઓની કિંમત તમારે પાકી કરવાની થાય, એટલે કે આના અંદરથી કોઈ પણ દાખલો પૂછાતો હોય એની અંદર 1 થી 2 અથવા તો 3 સૂત્ર એની કિંમતોનો ઉપયોગ છે આવતો હોય છે। હું તમને એક કોષ્ટક કરાવીશ, એ કોષ્ટક પણ તમારે યાદ કરવાનું છે, એટલે કે આની અંદર એક દાખલાની અંદર ઘણી બધી સૂત્ર છે, ઘણી બધી ખૂણાઓની કિંમત છે એ તમારે ઉપયોગમાં આવતી હોય અને પછી તમારો દાખલો છે એ કમ્પ્લીટ થાય। એટલે આ ચેપ્ટર ખૂબ લાંબુ છે, જો એની અંદર મેં અહીંયા બોર્ડ ઉપર અમુક વસ્તુ લખેલી છે, બે ભાગ પાડેલા છે, એક આ બાજુનો ભાગ અને એક આ બાજુનો ભાગ, તો આપણે અભ્યાસક્રમની અંદર આ બાજુનો ભાગ છે એ તમારે સિલેબસમાં છે એટલે કે કરવાનો છે, અને આ બાજુનો ભાગ છે એ કરવાનો નથી। એટલે આપણે જેમ દર વખતે ચેપ્ટર નવું ચાલુ કરીએ તો નવા ચેપ્ટરની અંદર તમારે જે છે વસ્તુ કરવાની નથી, એ તમને હું સોંકડી મારવાનું કહું છું, તમારે છે પેન્સિલથી છે એ તમારે કેન્સલ કરી નાખવાનું છે, એટલે તમને ખ્યાલ આવે કે આની સિવાયની બીજી વસ્તુ છે એ મારે કરવાની છે। તો આ વસ્તુ છે એ કરવાની નથી, જોઈએ કઈ વસ્તુ નથી કરવાની, તો કે સ્વાધ્યાય 8.1 ની અંદર પ્રશ્ન નંબર 9 અને 10, એનો મતલબ એવો કે 1 થી 8 છે એ આપણે કરવાના છે। ત્યારબાદ સ્વાધ્યાય 8.2 લઈએ તો એની અંદર પ્રશ્ન નંબર 3 છે એ કરવાનો નથી, ત્યારબાદ સ્વાધ્યાય 8.3 લઈએ તો એની અંદર 2, 4 અને 6 એ આપણે કરવાના નથી, એટલે એના ઉપર તમે કેન્સલ થશે એ સોંકડી મારેલી એ રાખીજો, બરોબર, એટલે તમારે કરવાનો નથી, એક્ઝામ ની અંદર પૂછાવાના નથી। ત્યારબાદ ઉદાહરણ, તો કે 10, 12, 11 ઉદાહરણ કરવાનું છે, પણ 10, 12, 13, 14 અને 15 એ ઉદાહરણ કરવાના નથી। ત્યારબાદ સ્વાધ્યાય 8.4 ની અંદર તો કે પ્રશ્ન નંબર 5 એ કરવાનો નથી, અને ત્રિકોણમિતીય નિત્યસમ આ એક વસ્તુ સારું છે એ કેન્સલ કરી નાખી, નિત્યસમ તો નકર નિત્યસમના પાછા બીજા અલગથી તમારે સૂત્ર પાકા કરવાના આવે, અને નિત્યસમના સૂત્ર ઉપરથી એના ખૂબ એટલે ખૂબ તમે છો પુસ્તકની અંદર જોજો, એના દાખલા છે એ ખૂબ લાંબા હોય છે, એટલે કે નિત્યસમ છે એ કેન્સલ કરી નાખ્યું એ તમારા માટે ફાયદાકારક છે, પણ તોય આ જે વસ્તુ છે એ કરવાની છે, એટલે કે એની અંદર તમે આ ચેપ્ટર મેં તમને કીધું એમ સરખું વ્યવસ્થિત એકો એક સૂત્ર અને હું જે તમને કોષ્ટક કરાવું એ બધી વસ્તુ છે તમારે કમ્પલસરી કરવાની છે, કેમ કે એક દાખલાની અંદર એ બધી વસ્તુનો ઉપયોગ છે એ આવતો હોય છે। હવે જે વસ્તુ આપણે કરવાની છે એ આ ખાસ અલગથી તમારે નોંધ કરી રાખવાની છે, સોંપડીની અંદર છે કેન્સલ કરી નાખવાની છે, એટલે તમારે જે વસ્તુ કરવાની છે એ તમારી પાસે રહે। તો એની અંદર તો પેલા પ્રસ્તાવના, બરોબર, પ્રસ્તાવનાની અંદર ત્રિકોણમિતિ વિશેનો પરિચય આવતો હોય છે એ તો હું તમને હમણે કરાવો, પછી ત્રિકોણમિતીય ગુણોત્તર, ગુણોત્તર ઉપરથી તમારે અમુક સૂત્ર કરવાના હોય છે, ગુણોત્તર ઉપરથી તમારે દાખલા આવશે કે ઉદાહરણ 1 થી 5 કરવાના, અને સ્વાધ્યાય 8.1 ની અંદર 1 થી લઈ 8 અને 11, જો સ્વાધ્યાય 8.1 ની અંદર 9 અને 10 કરવાનો નથી, એટલે 1 થી 8 એટલે 9 અને 10 એ કરવાનો નથી, અને 11 એ તમારે કરવાનો છે। ત્યારબાદ તો કે વિશિષ્ટ માપના ખૂણા અને ત્રિકોણના ગુણોત્તર, અને આ તમારે શું છે તો કે ખૂણાઓની કિંમત વિશે તમારે પાકી કરવાની આવશે, અને એના ઉપરથી ઉદાહરણ નંબર 6, 7 અને 8, ઉદાહરણ 1 થી 5, 6, 7, 8 એટલે 8 સુધી તો કમ્પલસરી કરવાના જ છે, પછી 9 કરવાનું, પછી 10 કરવાનું નથી, 11 કરવાનું, 12, 13, 14 અને 15 કરવાના નથી। ત્યારબાદ સ્વાધ્યાય 8.2 ની અંદર પ્રશ્ન નંબર 1, 2 અને 4, અહીંયા 8.2 ની અંદર 2, 4 અને સોરી પ્રશ્ન નંબર 3 છે એ તમારે કરવાનો નથી, એટલે કે 1, 2 કરવાના,
तीजो करवानो नथी अने चौथो छे ई करवानो एना ऊपरथी पछी काटकोण त्रिकोणना त्रिकोणमितीय गुणधर्म अहींया हता ई बधा त्रिकोणना गुणधर्म पछी अहींया फक्त ने फक्त काटकोण त्रिकोणना गुणधर्म त्रिकोणमितीय गुणधर्म ने एना ऊपरथी उदाहरण 9-11 अने स्वाध्याय 8.3 नो प्रश्न नंबर 1-3-5 अने 7 तो 8.3 मां 2-4 सह करवानो नथी 1-3-5 अने 7 सह ई करवाना छे पछी त्रिकोणमितीय नित्यसम ई आपणे करवानो नथी पण एनी रीतना थोड़ा दाखला छे 1-4 ई पाछा आपणे छे करवाना छे तो आ जे वस्तु करवानी छे ई तमारे लखी नोंध आ जे नथी करवानी एना मुजब तमारे पेन्सिल थी सौंपड़ी अंदर से ई झोकड़े से ई मारी देवानी छे तो आज आपणे चेप्टर नंबर 8 त्रिकोणमिति नो परिचय एना विषय अभ्यास करिए तो प्रस्तावना पहला जोईए तो प्रस्तावना नी अंदर पहला त्रिकोणमिति तो त्रिकोणमिति में खास कोई वस्तु त्रिकोणमिति नो परिचय प्रस्तावना नी अंदर तमारे जे पेज नी पहला पेज नी अंदर आपेलू छे ए प्रस्तावना दरेके वांचवानी छे बरोबर एमांथी त्रिकोणमिति शब्द कई रीते बन्यो नी बधी वस्तु आपेली छे पण एमांथी खास अगत्यनुं छे एक वस्तु प्रस्तावना नी अंदर के आ जे त्रिकोण छे आ त्रिकोणमिति परिचयमां आपणे कोई पण त्रिकोण लई लो के धारो के एक आ त्रिकोण लई लो के काटकोण त्रिकोण लई लो तो आ बधा त्रिकोणमां तमने ख्याल छे त्रिकोणना खूणाओना माप तो के 90 करता नाना होय 90 करता नाना धारो के 90 करता नाना होय तो एने आपणे हुं कहीए छीए तो के लघु कोण 90 करता नाना ने हुं कहीए तो के लघु कोण अने 90 करता मोटा होय एने हुं कहीए तो के गुरु कोण 90 करता मोटा होय एने आपणे गुरु कोण कहीए अने 90 होय एने हुं कहीए तो के काटकोण तो आपणे जोयुं हतुं के काटकोण त्रिकोणनो त्रिकोणमितीय परिचय तो के आ बे वस्तु एक आ वस्तु आना मुजब तो ओछा दाखलाओ छे पण आ वस्तु खास के नाना एटले के लघु पण तो आखो त्रिकोणमितीय परिचय जे चेप्टर छे ए कया खूणा मुजब आवशे तो के लघु कोण मुजब बराबर गुरु कोण मुजब आ चेप्टर नी अंदर कोई वस्तु आवशे नही एटले खास लघु कोण मुजब छे ए आपणे एना एनी सामेनी बाजु एनी पासेनी बाजु धारो के आ त्रिकोण छे काटकोण त्रिकोण आ खूणो 90 नो तो आ बंने खूणा केवा थाय तो के लघु कोण थाय एमांथी फक्त आ खूणा नी वात करीए खूणो ए बी अने सी तो खूणा एनी सामेनी बाजु कहेवाय आ कई कहेवाय तो के पासेनी बाजु ए आपणे आगळ अभ्यास हमणे करीए तो प्रस्तावना नी अंदर खास तमारे वांचवानुं छे अने एक वस्तु अगत्यनी हती ए तमने कीधी के फक्त ने फक्त आपणे लघु कोण खूणा विशे छे ए आ चेप्टर नी अंदर छे आपणे अभ्यास करवानो रहेशे त्यारबाद सिलेबस नो बीजो टॉपिक जोईए तो एनी अंदर त्रिकोणमितीय गुणोत्तर त्रिकोण मितीय गुणोत्तर आ गुणोत्तर तमने आवडशे एटले मोस्ट ऑफ ली चेप्टर से तमने सहला जेवू लागशे बरोबर एटले थोड़ुं सहलू तमने लागशे पण आ गुणोत्तर छे ई सवे पाको करवानो छे हुं तमने बे विभागमां छे गुणोत्तर तमने लखावुं तो पहेला हुं तमने आकृति दोरीने समजावुं तो धारो के आ एक त्रिकोण छे आ खूणानुं माप 90 छे आ ખૂણાનું માપ 60 છે અને આ ખૂણાનું માપ 30 છે ખૂણાના નામ આપું તો કે AB અને C AB અને C હવે ફક્ત ને ફક્ત એક ખૂણો આપણે આગળ પ્રસ્તાવનાની અંદર જોઈએ બુદ્ધ કે આપણે લઘુકોણની વાત કરવાની છે એટલે કે કાટકોણ ત્રિકોણની અત્યારે વાત કરવાની નથી લઘુકોણ તો
તો કે આ બેમાંથી એક ખૂણો, ધારો કે તમને મોસ્ટ ઓફલી આ સાઈડના ખૂણાની વાત કરવાની આવે એટલે મોસ્ટ ઓફલી તમારે આ ખૂણો છે એને ધ્યાનમાં લઈ અને સામસામેની બાજુ લખવાની. તો કે આ ખૂણો એ, તો એની સામેની બાજુ કઈ થાય? તો કે આ લખવાનું કે એની સામેની બાજુ, એની સામેની બાજુ. હવે એની પાસેની બાજુ કઈ થાય? તો કે આ થાય, તો ખૂણા એની પાસેની બાજુ, ખૂણા એની પાસેની બાજુ. અને આ બાજુ ને ત્યાં શું છે? તો કે કર્ણ. યાદ રહેશે ત્રિકોણ ની અંદર તો કે કોઈ ખૂણો તમે લો છો તો ખૂણાની સામેની બાજુ અને ખૂણાની પાસેની બાજુ. જો આ ખૂણાની એક્ઝેક્ટ સામે છે એટલે એની સામેની બાજુ, અને આ ખૂણો એ છે તો એની પાસેની બાજુ, અને આ શું છે? તો કે કર્ણ. હવે એના ઉપરથી આપણે ત્રિકોણમિતિય ગુણોત્તર યાદ રાખવાના છે, પણ એના એ પહેલા તમારે સ શબ્દ એટલે કે સ વર્ડ છે એ તમારે યાદ રાખવાના. તો કે પહેલું સાઈન, બીજું કોસ, પછી ટેન, સાઈન કોસ અને ટીએ, સાઈન કોસ ટેન. પછી યાદ રાખવાનું છે તો કે કોસેક. થોડાક શબ્દ છે પછી એક માહિતી તમને આપું તો કે આ ચેપ્ટર છે આખું, તમે દસમા ધોરણ પછી આગળ તમને ખ્યાલ હોય તો આપણે ત્રણ વિભાગમાં 11-12 કરવાનું આવે, આર્ટ્સ કોમર્સ અને સાયન્સ. આર્ટ્સ કોમર્સ અને સાયન્સ, તો જે લોકો સાયન્સમાં જવા ઈચ્છતા હોય એ લોકો માટે આ ચેપ્ટર ખૂબ અને ખૂબ આયમ્પી છે. દરેકને એક વખત કહું છું કે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ, જે લોકો સાયન્સ રાખવા ઈચ્છતા હોય એ લોકો માટે ત્રિકોણમિતિનો પરિચય એટલે કે આ ચેપ્ટર ખૂબ આયમ્પી છે. તમે 11 કે 12 ચોપડી સાયન્સ વાળાને તમે જોઈશો 11-12 ની, તો એની અંદર મોસ્ટ ઓફલી ચેપ્ટર ની અંદર તો કે આ જ ચેપ્ટર એટલે કે જ્યાં જોવો એને અનુકૂળ સાઈન કોસ, સાઈન કોસ ટેન, કોસ એક, સાઈન કોસ ટેન, કોસ એક, બધા આ જ શબ્દ અને આ જ સૂત્રનો ઉપયોગ આવશે. આ ચેપ્ટર ની અંદર તમે જેટલા સૂત્ર છે, ટેબલ છે, પાકો કરશો એટલે તમને ઠેઠ સુધી 11-12 પણ આની આ જ વસ્તુ તમારે કરવાની આવશે. એટલે ખાસ જે લોકો સાયન્સ કરવા ઈચ્છતા હોય એ લોકોને ખાસ અલગથી કહું છું કે આ ચેપ્ટર છે તમારે વ્યવસ્થિત કરવાનું છે. આખી બુક તમે 11-12 ધોરણ ની જોઈ લેજો, તો એની અંદર આપણે જે અત્યાર સુધી આગળ બધા ચેપ્ટરો જોયા કે ભાઈ સમીકરણો વિશે, પછી આલેખ વિશે, પછી તો કે ઉકેલો વિશે, એ ચેપ્ટર અમુક ભાગમાં આવે પણ મોસ્ટ ઓફલી 1/2 કરતા વધારે ભાગ છે એ આવડા ચેપ્ટર નો આવતો હોય છે. એટલે ખાસ આ ચેપ્ટર ખૂબ આયમ્પી છે, એટલે આ ચેપ્ટર દરેકે કરવાનું છે. તમે બોર્ડ ની માહિતી જોવો તો બોર્ડે આપણને જે ઉપરથી સરકારે આપણને જે સિલેબસ આપ્યો છે, આપણે તમે જોજો આગળના ચેપ્ટર લઈ લો કે 1-7 ચેપ્ટર લઈ લો, તેની અંદર મેં તમને બોર્ડ ઉપર સિલેબસ લખાવેલો, તો એની અંદર મોસ્ટ ઓફલી 1/2 જેવું ચેપ્ટર છે એને કેવું કરી નાખેલું છે? તો કે કેન્સલ કરી નાખેલું છે આની અંદરથી. એટલે કે આ ચેપ્ટર ની અંદર એક જ ટોપિક અને સ્વાધ્યાયના એક એક દાખલા છે, મોટા અમુક અઘરા એવા અટપટા દાખલા છે. સ્વાધ્યાય 8.1 લઈ લો, 2 લઈ લો, 3 લઈ લો, એમાં લાગટ કોઈ દાખલા કેન્સલ કરેલા નથી. બીજા ચેપ્ટર તમે જોઈ લો તો એની અંદર આખા આખા સ્વાધ્યાય છે કેન્સલ કરેલા છે, પણ આની અંદરથી ફક્ત ને ફક્ત એક જ રીત એને કેન્સલ કરી છે, બાકીની બધી રીત તમારે જે કરવાની છે. એટલે એનો અર્થ એવો હતો કે આ ચેપ્ટર છે ખૂબ આયમ્પી છે, આમાંથી એક પણ છે મુદ્દો છે એ સરકારે કેન્સલ કરેલો નથી. ભાગ અને મુદ્દાના અમુક દાખલા છે એ જ એને કેન્સલ કરેલા છે, પણ એક પણ જે રીત છે એ એને કેન્સલ કરેલી નથી. એટલે આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે, ખાસ દરેકે નોંધ લેવાની છે. તો સાઈન કોસ ટેન અને કોસેક, ત્યારબાદ સાઈન કોસ ટેન કોસેક અને હજી બીજા બે શબ્દ છે તો કે સેક અને સેક અને છેલ્લો શબ્દ છે તો કે કોટ. યાદ રહેશે આને અલગ અલગ ભાગમાં તમારું વિભાજન કરવાનું છે, એના ઉપરથી તમને સૂત્ર હશે સરળતાથી યાદ રહેશે.
साइंस है तो एना मुजब तमारे बे थी त्रण के चार सूत्र आवता होय, आना ऊपर थी तमारे सूत्र आवता होय, पण आ बधी वस्तु से एक बीजा ने केवी होय छे तो के रिलेटेड होय छे, एटले के तमे आ त्रण वस्तु पाकी करो तो तमने ऑटोमेटिक से आ त्रण सूत्र से आवडता होय छे। पण हुं तमने लखावुं छुं के पण आ वर्ड तमारे खास याद राखवाना छे, पहेलु साइन बराबर, त्रिकोणमितीय परिसर याद आवे एटले तमने साइन, पछी कॉस अने पछी टेन, तमारे क्रम में याद राखवानुं छे के साइन कॉस अने टेन, एना स्पेलिंग खास याद राखवाना छे, साइन कॉस टेन कोसेक सेक अने कोट। હવે જોઈએ કે ત્રિકોણમિતિય ગુણોત્તર, હવે ત્રિકોણમિતિય ગુણોત્તર તો કે ખૂણો A, ખૂણો A તો એના મુજબ તમારે લખવું હોય તો તમે આવી રીતે લખી શકો કે સાઇન A, ખૂણો A તો એની જગ્યાએ તો કે આગળ છે સાઇન લગાડવાનું પછી એ, તો એનું સૂત્ર તમારે યાદ રાખવું હોય તો તમે આવી રીતે રાખી શકો કે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ, તમને સીધો દાખલો આવી રીતે પૂછે કે આવો ત્રિકોણ આપેલો હોય, ત્રિકોણમાં કીધું હોય કે સાઈન 60 ની કિંમત મેળવો, અથવા તો સીધું તમને એમ કીધું હોય કે ખૂણાના માપ ન આપેલા હોય અને કીધું હોય કે સાઈન એ ની કિંમત મેળવો, આ બાજુનું માપ છે એ તમને આપેલું હોય કે 10 સેમી અને આ બાજુનું કર્ણ આપ્યો હોય તમને 20 સેમી, તો તમને સૂત્ર આવડતું હોય કે સાઈન એનું માપ મેળવું છે તો સાઈન એનું સૂત્ર શું થાય તો કે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ, તો સામેની બાજુ કઈ છે તો કે 10 સેમી, કર્ણ કેટલા છે તો કે 20 સેમી, શેદ ઉડાડો તો 1/2, અને તમને એમ કે સાઈન એ ખૂણાનું માપ કેટલું થાય તો તમારે એ ને સૂત્રનો કરતા બનાવવાનું, અને સાઈન આ બાજુ જાય તો સાઈન હું થઈ જાય ઇન્વર્સ 1/2, હવે તમારે જે કોષ્ટક તમને પાકો કરવાનું કહ્યું એની અંદર તો કે સાઈન 1/2 ની કિંમત છે એ તમને ખૂણામાં આપેલી હોય તો એનું માપ કેટલું થાય તો કે કોષ્ટક ની અંદર તમે જોશો તો સાઈન 1/2 એની કિંમત છે આપણને કેટલી મળે તો કે 30 મળે, એટલે તમે તરત કહી દો કે ખૂણા એનું માપ છે 30 અંશ છે, એવી રીતે આપણે ખૂણાના દાખલા પણ ગણવાના આવશે। ત્યારબાદ સાઈન પછી કોસ યાદ રાખવાનું તો કે કોસ એ, તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે કોસમાં શું આવશે તો કોસ ની અંદર આવશે કે 65 ની બાજુ છેદમાં કર્ણ, 65 ની બાજુ છેદમાં કર્ણ, 65 ની બાજુ છેદમાં કર્ણ। ત્યારબાદ તો કે ટેન, તો કે ટેન એ બરાબર, હવે ટેન બરાબર શું આવશે તો કે સામેની બાજુ છેદમાં 65 ની બાજુ, સામેની બાજુ છેદમાં 65 ની બાજુ, સામેની બાજુ છેદમાં 65 ની બાજુ, આ બાજુ મુજબનો ગુણોત્તર છે તમારે ખાસ યાદ રાખવાનો છે। હવે તમારે મારા ખ્યાલ મુજબ આ ત્રિકોણ જોવાની જરૂર પડશે નહીં તો એ હું કેન્સલ કરી નાખું, પછી આપણે બીજા સહ સૂત્રો છે એ લખવાના છે। તમને એમ થતું છે કે નીચેના સેક કોસેક અને કોટ એ કેમ લખાયું નહીં, પણ આપણે જે મેન બાજુ ઉપરથી આ ત્રણ સૂત્ર છે એ તમારે યાદ રાખવાના છે બરોબર, બાજુઓના માપ આપેલા હોય તો આની વાત છે। ત્યારબાદ હવે બીજા સૂત્ર છે એ આપણે જોઈએ તો સાઈન એ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એ દરેકને યાદ રહ્યું, એના પછી જોઈ લઈએ તો
आवश्यक अपने त्रिकोण अहर मगज में राखवा तो के कोसेक एना पीछे तो के त्रण सूत्र थे गया तो के साइन ए बराबर सामे नी बाजू छेद में कर्ण कॉस ए बराबर पासे नी बाजू छेद में कर्ण टेन ए बराबर सामे नी बाजू छेद में पासे नी बाजू हवे तमारे खास याद रखवानुं के साइन होय बराबर साइन तो एनो विरुद्ध कयो थाय तो के कोसेक कॉस होय तो एनो विरुद्ध कयो थाय तो के सेक टेन होय तो एनो विरुद्ध कयो थाय तो के कोट तो आनो अर्थ एवो याद रखवानो के कोसेक होय तो एना बराबर तो के एक ना छेद में साइन ए एक ना छेद में साइन ए त्यार बाद तो के सेक होय तो एना बराबर एक ना छेद में कॉस ए एक ना छेद में कॉस ए त्यार बाद क्वाट माटे जो लीए तो एक ना छेद में टेन કેટલા સૂત્ર થયા તો કે સહે છ સાઇન માટે કોસ માટે અને ટેન માટે પછી સાઇન નું વિરુદ્ધ એટલે કે એક ના છેદ માં સાઇન તો એને શું કહેવાય કોસેક પછી સેક તો સેક બરાબર શું થાય તો કે એક ના છેદ માં કોસ એ એટલે કે સાઇન નું વિરુદ્ધ કોસેક કોસ નું વિરુદ્ધ સેક ટેન નું વિરુદ્ધ તો કે કોટ તો કોટ બરાબર એક ના છેદ માં ટેન આ સહે છ સૂત્ર છે તમારે પાકા કરવાના છે હજી બીજા સૂત્ર છે તમને લખાવું છું તો એ સૂત્ર ની અંદર પેલું સૂત્ર લઈએ તો ટેન એ ટેન ટેન એ બરાબર તો કે સાઇન એ છેદમાં કોસ એ टेन बराबर साइन एस जो टेन ना सूत्र बे तो के सामे नी बाजू छेद मा पासे नी बाजू तो सामे नी बाजू माटे हुं से तो के साइन अने पासे नी बाजू माटे हुं से तो के कॉस तो सामे नी बाजू एटले के साइन नी जग्याए सामे नी बाजू छेद मा पासे नी बाजू सॉरी कर्ण मूको अने कॉस नी जग्याए साम पासे नी बाजू छेद मा कर्ण मूको एमा कर्ण कर्ण छे उड़ी जाय तो हुं वधे तो के सामे नी बाजू छेद मा पासे नी बाजू एटले आ सूत्र मळी जाय सामे नी बाजू छेद मा પાસે ની બાજુ તો આ સૂત્ર થાય કે ટેન એ બરાબર સાઇન એ છેદમાં કોસ એ ત્યારબાદ બીજું સૂત્ર લઈએ તો કે ટેન ગુણ્યા કોટ બરાબર એક એટલે કે ટેન એ ગુણ્યા કોટ એ બરાબર એક છેલ્લા સાદુરૂપ દેતા દેતા તમારે આ પદ આવ્યું કે ભાઈ ટેન એ ગુણ્યા કોટ એ તો એના બરાબર તમારે શું મૂકી દેવાનો તો કે એક છે એ મૂકી દેવાનો ત્યારબાદ હજી એક સૂત્ર તો કે સેક અને કોસ સેક એ ગુણ્યા કોસ એ બરાબર એક જો કોસ અને સેક બંને એકબીજાનું કેવું છે તો કે વિરુદ્ધ છે તો કે સેક ગુણ્યા કોસ બરાબર એક એવી જ રીતે આ બે વિરુદ્ધ છે એટલે કે સાઇન અને કોસેક તો એનો ગુણાકાર તો કે સાઇન એ ગુણ્યા કોસેક એ એના બરાબર કેટલા થાય તો કે એક તો આ સૂત્ર છે એ તમારે ત્રિકોણમિતિના છે એ યાદ રાખવાના છે આ અડધા સૂત્ર થયા છે હજી બીજા સૂત્ર છે એ આપણે આવશે મને એની જરૂર પડશે ત્યારે હું તમને ફરીથી લખાવીશ ખાસ ત્રિકોણમિતિ ગુણોત્તરના એટલા સૂત્ર છે ત્રણ છ અને ચાર દસ એટલે કુલ દસ સૂત્ર છે એ તમારે પાકા કરવાના છે આજ્ઞા દરેકને થઈ જવા જોઈએ
પહેલેથી ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્ર તો કે મેં તમને હમણાં ત્રિકોણ દોરીને બતાવો એ મુજબ કે સાઇન એ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ પછી કોસ તમે ક્રમમાં યાદ રાખવાનું કે સાઇન સાઇન કોસ અને ટેન સાઇન કોસ અને ટેન કોસ એક સેક અને કોટ કોસ એક સેક અને કોટ યાદ રહેશે સાઇન કોસ ટેન કોસ એક સેક અને ટેન યાદ રહેવું જોઈએ ક્રમમાં છે તમારે યાદ રાખવાનું એટલે તમને વધારે છે ખ્યાલ આવશે કે વારાઘડીએ સૂત્ર એકબીજામાં પડે નહીં તો સાઇન એ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ કોસ એ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ ટેન એ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કોસ એક એ બરાબર એકના છેદમાં સાઇન એ સેક એ બરાબર એકના છેદમાં કોસ એ કોટ એ બરાબર એકના છેદમાં ટેન એ પછી ટેન એ બરાબર સાઇન ના છેદમાં કોસ ટેન ગુણ્યા કોટ બરાબર એક સેક ગુણ્યા કોસ બરાબર એક સાઇન ગુણ્યા કોસ બરાબર એક એટલે કે આ જે એકબીજાને વિરુદ્ધ થયા છે એ બંનેનો તમે એટલે કે કોસ એક ગુણ્યા સાઇન કરો તો કેટલો થાય તો કે એક જુઓ આ સાઇન એ છે એ બરાબરની વેલી બાજુ જાય તો ગુણાકારમાં જાય એટલે કે સાઇન એ ગુણ્યા કોસ એ કોસ એક એ તો બંનેનો બરાબર કેટલા થાય તો કે એક કોસ એક એ છે એ બરાબરની વેલી બાજુ જાય તો ગુણાકારમાં જાય છે આ કરે તો કે કોસ એ ગુણ્યા સેક એ બરાબર કેટલા થઈ જાય એક તો જુઓ સેક એ ગુણ્યા કોસ એ બરાબર એક ટેન એ છે આ બાજુ ભાગાકારમાં બરાબર ની ઓલી બાજુ જાય તો ગુણાકારમાં તો ટેન એ બરાબર સોરી ટેન એ ગુણ્યા કોટ એ બરાબર કેટલા થઈ જાય તો કે એક તો આ સૂત્ર છે તમારે યાદ રાખવાના છે ત્યારબાદ આગળ માહિતી લઈએ દરેક સૂત્ર છે ખાસ છે પાકા કરવાના છે આના ઉપરથી દાખલો એકાદો જોઈએ ઉદાહરણનો દાખલો લઈએ ઉદાહરણ એક થી પાંચ છે આપણે કરવાના છે તો એક ઉદાહરણ તમને હું અહીંયા ગણાવું છું તો ઉદાહરણનો દાખલો જોઈએ તો જો ટેન એ બરાબર જો ટેન એ બરાબર ચાર ના છેદમાં ત્રણ હોય તો ખૂણા એના અન્ય ત્રિકોણમિતિય ગુણધર્મ મેળવો હોય તો ખૂણા એના અન્ય ત્રિકોણ મિતિય ગુણધર્મ મેળવો જો ટેન એ બરાબર ચાર ના છેદમાં ત્રણ હોય તો ખૂણા એના અન્ય ત્રિકોણ મિતિય ગુણધર્મ મેળવો તો અહીંયા આકૃતિ જો પેલા તમને ખબર પડવી જોઈએ કે અન્ય ત્રિકોણ મિતિય ગુણધર્મ કયા કયા છે તો કે ત્રિકોણ મિતિય ગુણધર્મ આપણી પાસે કયા કયા છે તો કે સાઇન આપણે ખૂણો કયો છે તો કે એ તો સાઇન એ પછી કોસ એ પછી ટેન એ પછી તો કે કોસેક આપણે સાઇન ની સામે લખીએ તો કે કોસેક એ પછી તો કે સેક એ અને કોટ એ આ બધા શું છે તો કે ત્રિકોણમિતિય ગુણધર્મ છે તો આપણને એક ગુણધર્મ આપેલો છે કયો તો કે ટેન એ એના બરાબર આપણને આપેલું છે તો કે ચાર ના છેદમાં ત્રણ તો આપણે સૂત્ર લખીએ તો કે ટેન એ નું સૂત્ર આપણી પાસે શું છે તો કે ટેન એ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આપણે સૂત્ર આગળ જોયું મુજબ કે ટેન બરાબર શું થાય તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો હું અહીંયા આકૃતિ દોરું તો આ કાટકોણ ત્રિકોણ એમાં નામ આપી દઉં કે એ બી સી હવે એમાં જો સામે ટેન ની કિંમત આપણને આપેલી છે
તે ચાર ના છેદ માં ત્રણ, તો એનું સૂત્ર સામેની બાજુ છેદ માં પાસેની બાજુ, એનો અર્થ એવો થયો કે સામેની બાજુ એટલે તમને ચાર આપેલા છે, પાસેની બાજુ એટલે તમને આપેલા છે ત્રણ, અને કર્ણ છે એ આપણને આપેલો નથી. અને કીધું છે કે અન્ય, શું કીધું છે, તો કે અન્ય છે એ ત્રિકોણમિતિય ગુણધર્મ મેળવો, તો બાકીના જે આપણે પાંચ ત્રિકોણમિતિના ગુણધર્મ છે એ આપણે મેળવવાના છે. તો આના ઉપરથી આ બાજુનું માપ આપેલું છે, આ બાજુનું માપ પણ આપણને આપેલું છે, તો આપણને ખબર છે કાટકોણ ત્રિકોણનો પ્રમેય, પાયથાગોરસનો પ્રમેય આપણે જોયો આગળના ચેપ્ટરની અંદર, તો એની અંદર શું હતું, તો કે કર્ણનો વર્ગ, તો કર્ણ કયો છે, તો કે એસી, એનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો, એટલે કે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો, એટલે કે એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, તો અહીંયા એસી નો વર્ગ બરાબર એબી કેટલા છે, તો કે એબી બરાબર ત્રણ, તો ત્રણ નો વર્ગ વત્તા ચાર નો વર્ગ, તો એસી નો વર્ગ બરાબર ત્રણ નો વર્ગ એટલે નવ, ચાર નો વર્ગ એટલે સોળ, તો એસી નો વર્ગ બરાબર નવ વત્તા સોળ એટલે પચીસ, તો એસી બરાબર વર્ગમૂળમાં પચીસ, આ વર્ગ છે આ બાજુ આવે, આ બાજુની સંખ્યા વર્ગમૂળમાં, પચીસ નું વર્ગમૂળ કાઢો તો તમને કેટલા મળશે, તો કે પચો પચો પચીસ એટલે પાંચ, તો તમને એસી બરાબર કેટલા મળ્યા, પાંચ, તો તમને કર્ણ કેટલો મળ્યો, તો કે પાંચ. તો હવે એના મુજબ આપણે ગુણધર્મ મેળવવા છે, ખાસ આ ગણતરી તમારે દર્શાવવાની છે. હવે આપણે અન્ય છે એ મેળવવાનું છે, તો જો પેલું ટેન આપણને આપેલું છે, ટેન એ બરાબર ચાર ના છેદમાં ત્રણ. હવે સાઈન મેળવીએ, તો સાઈન એ બરાબર શું થાય, તો કે સાબા એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. તમારે લખવાની શરૂઆત પહેલા આ કરવાનું, પછી બાજુમાં આકૃતિ દોરી નાખવાની, પછી આ કરવાનું, અને પછી ટેન લખવાનું, પછી સાઈન લખવાનું. હવે આમાંથી કિંમત મૂકતી જ આવે, આ કિંમત કર્ણ તો મળી ગયો, આ બાજુ આ બાજુ કર્ણ, ત્રણેય વસ્તુ મળી ગઈ છે, એટલે સીધી તમારી કિંમત છે એ મૂકતી જવાની. તો સામેની બાજુ કેટલી છે, તો કે જો આ ખૂણો એની વાત કરવામાં આવી છે, તો એની સામેની બાજુ એટલે કે ચાર, કર્ણ કેટલો છે, તો કે કર્ણ મળ્યો આપણને પાંચ, તો આપણને સાઈન મળ્યું. તો હવે જોઈએ, તો કે કોસ એ, તો કોસ એ બરાબર, તો કે પાબા એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાબા કેટલા છે પાસેની બાજુ, તો કે ત્રણ, કર્ણ તો કે પાંચ, ત્યારબાદ તો કે ટેન તો આપણને મળી જ ગયેલું છે. હવે જોઈએ, તો કે કોસ એક, તો કે કોસ એક બરાબર એક ના છેદમાં સાઈન એ, એક ના છેદમાં સાઈન એ, તો અહીંયા એક, તો સાઈન એ, તો સાઈન એ ની કિંમત કેટલી છે, તો કે ચાર ના છેદમાં પાંચ, છેદ નો છેદ ક્યાં હોય જાય, તો કે અંશમાં, એટલે કે પાંચ ના છેદમાં ચાર. યાદ રહેશે આ ત્રણ વસ્તુ, તો તમને મેળવતા આવડે કે ભાઈ સાબા છેદમાં પાબા એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સાઈન એ એટલે કે સાબા છેદમાં કર્ણ સામેની બાજુ છેદમાં કર્ણ, પાબા છેદમાં કર્ણ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, ત્રણ બાજુ આપેલી હોય, બે આપેલી હોય, એટલે તમારે પાયથાગોરસનું સૂત્ર મૂકવાનું, તમારી કિંમત મેળવવાની, એટલે તમને કર્ણનું માપ છે એ મળી જાય. પછી આ ત્રણેય કિંમત મળી જાય, પછી શું કરવાનું, તો કોસેક, તો કોસેક નું સૂત્ર શું છે, એક ના છેદમાં સાઈન એ, તો આ એક એમ નામ સાઈન એની જગ્યા કેટલા મૂકવાના, ચાર ના છેદમાં પાંચ, આ પાંચ છેદ નો છેદ છે ક્યાં હોય જાય, તો કે અંશમાં એટલે પાંચ ના છેદમાં ચાર. હવે શેક એ બરાબર, તો કે એક ના છેદમાં કોસ એ, તો એક ના છેદમાં કોસ એ ની કિંમત કેટલી છે, તો કે ત્રણ ના છેદમાં પાંચ, તો પાંચ થી ઉપર હોય જાય તો શું આવશે, તો કે પાંચ ના છેદમાં ત્રણ. તો આવી રીતે છે અન્ય ત્રિકોણમિતિય ગુણધર્મ છે એ તમારે મેળવવાના હોય છે. તો આવા છેલ્લા દાખલા છે, આવડશે, હજી આગળ છે બીજો અભ્યાસ આપણે આવતા લેક્ચરની અંદર કરશું, એટલે તમને વધારે ખ્યાલ આવશે. પણ હજી કહું છું, જે દસ સૂત્ર તમને લખાવ્યા, દસે દસ સૂત્ર છે એ તમારે પાકા કરવાના
તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, આવતા લેક્ચરની અંદર થોડીક વધારે માહિતી મેળવશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.